ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. અમદાવાદના શેરકોટા વિસ્તારમાં એક યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે. વિભિન્ન નામના યુવકે અસામાજિક તત્વોને ગાળો બોલવાની ના પાડતા તેની હત્યા કરવામાં આવી હતી. વિભિન્નની હત્યા થતા પરિવારજનોએ રસ્તા જામ કર્યા છે, ત્યારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ શહેરમાં 30 કલાકમાં 3 હત્યાના બનાવો બન્યા હતા. આ હત્યાને લીધે ક્રાઇમનો ગ્રાફ વધી ગયો છે. અમદાવાદના અરવિંદ મિલ પાસે રહેતા બિપિન વર્મા નામના યુવાનની હત્યા કરવામાં આવી અને તે પણ જાહેર રસ્તા પર જ. પોલીસના કોફીના આરોપીઓએ બિપિનને હરસેઈ નાખ્યો હતો અને બિપિનના વાંક માત્ર એટલો જ હતો કે અસામાજિક તત્વોએ ગાળો બોલવાની ના પાડી હતી, તેને મોડી રાત્રે યુવાનની હત્યા કરી દીધી હતી, જેને લઈને પરિવારમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પરિવારજનોએ આરોપીઓને પકડવાની માંગની સાથે રસ્તા પર જામ કર્યો છે. ત્યારે આરોપીઓના ન પકડાય ત્યાં સુધી લાશનો સ્વીકાર કરવાનો પણ ઇનકાર કર્યો હતો. ત્યારે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ કરી હતી. ત્યારે પોલીસે 7 જેટલા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓમાંથી ઓઢવના એક ઉલ્લુખા તત્વોનો પણ ત્રાસ હતો, તે આવનાર વિસ્તારમાં ફરતો હતો અને દાદાગીરી કરનો હોવાનો આક્ષેપ લોકોએ લગાવ્યો હતો. પરિવારજનોએ તમામ આરોપીને પકડ્યા પછી લાશની અંતિમ વિધિ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે અમદાવાદ પોલીસની કામગીરી અને સુરક્ષાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. મરણજા બિપિનભાઈ કાંજીભાઈ અરે ઘટનામાં કોઈ કારણ જાણવા મળ્યું નથી. અમે સારી બાજુ તમામ આજુબાજુ તપાસ કરી અને પછી એના ભાઈની ફરિયાદ લીધી છે બરાબર. અને એનો ભાઈ બી પોતે કારણ જાણતો નથી કે કયા કારણથી મને. યોગેશ્વરી રામાનુ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદમાં જીવદયાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક દરગાહમાં કબીરાજનું મૃત્યુ થતા હિન્દુ મુસ્લિમ એકતાનું નવું ઉદાહરણ સામે આવ્યું હતું. અમદાવાદમાં જીવદયાનો એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. દરગાહની અંદર કપિરાજ માટે લોકોએ રામધૂન કરી હતી. શનિવારની વહેલી સવારે એક કપિરાજ ઝાડ પરથી અચાનક પટક્યા હતા અને નીચે આવેલા દરગાહમાં પડ્યા હતા. ઉંમરમાં મોટા કપિરાજનો જીવ ઘટનાસ્થળ પર જ રહ્યો હતો. દરગાહના મુજાવર બશીર અલી મંસૂરીને જાણ થઈ હતી. ત્યારે બશીર અલી આસપાસના હિન્દુ લોકોને એકઠા કર્યા હતા અને કપિરાજનું શનિવારના દિવસે મૃત્યુ થતાં લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સ્થાનિક હિન્દુ ભાઈઓએ ભેગા મળીને દરગાહમાં રામધૂન શરૂ કરી હતી. હિન્દુ ભાઈઓએ ભેગા થઈને હિન્દુ વિધિ પ્રમાણે કપિરાજને અંતિમ વિધિ કરી હતી અને હિન્દુ અને મુસ્લિમ લોકો એકઠા થઈને દરગાહમાંથી અંતિમ યાત્રા પણ કાઢી હતી. તમામ લોકોએ ભારે હૈયે કપિરાજને દરગાહની બાજુમાં અંતિમ ક્રિયા કરી હતી. આ કપિરાજની અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા અને હિન્દુ મુસ્લિમની એકતા તેમજ જીવી દેવનો એક લાગણી ભરે દ્રશ્ય સર્જાયા હતા. યોગેશ્વરી રામાનુ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. દેવભૂમિ દ્વારકા ચારણા ગઢવી સમાજ દ્વારા પ્રથમવાર સમગ્ર દેવભૂમિ જિલ્લાના દીકરી અને દીકરાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સોનલ માતાની શ્રીકૃપાબેન બની રહે તેમજ વડીલો દ્વારા આશીર્વાદ સ્વરૂપે પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા. ખંભોળ સ્થિત સોનલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમ વાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. સમસ્ત ચરણ ગઢવી સમાજના વિદ્યાર્થીઓ જે ઉચ્ચ ગુણવત્તા મેળવી હોય તેને સન્માનિત કરવામાં આવ્યા. શ્રી સોનલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમ વાર ચરણ ગઢવી સમાજ એજ્યુકેટેડ તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા. ઉચ્ચ પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી રજૂ આગળ પ્રગતિશીલ બને તેવી માહિતી આપી અને ગઢવી સમાજ આગેવાનો દ્વારા માર્ગદર્શન સ્વરૂપે આશીર્વાદ પ્રોત્સાહિત આપ્યું. વિદ્યાર્થી અને વિદ્યાર્થી બંને ક્રમ દ્વારા પ્રમાણપત્રો આપીને કાર્યક્રમને ભાન આપી હતી. શિક્ષણને ધ્યાનમાં લઈ હેતુથી કાર્યક્રમો કરવામાં આવ્યા. જય માતાજી. હું આલાભાઈ જામ અને અમારા આખા ગ્રુપ દ્વારા અહીંયા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા દ્વારકા જિલ્લામાં ગઢવી ચારણ સમાજનું પ્રથમ વખત સ્નેહમિલન કરવામાં આવ્યું છે, જેમાં 10 અને 12 ધોરણમાં 70+થી વધારે માર્ક્સ લઈને જે છોકરાઓ ઉત્તીર્ણ થયેલ છે એમનું સન્માન કરવામાં આવ્યું છે. અને બધા ભાઈઓ તથા બહેનો અને દીકરીઓ બધા સાથે મળી અને સરસ મજાનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જય માતાજી. મિત્રો, મારો પરિચય આપી દઉં. પહેલાં મહેશભાઈ રાણાભાઈ મોવર, ગામ રાણ, અત્યારે સર્વિસ કરું છું RTOમાં અને આ સમસ્ત ચારણ સમાજ સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરેલ, તેમાં ખાસ કરીને તો ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થી તારલાવ છો તેનો સન્માન સમારંભનું આયોજન કરે. 2017 અને 2018માં જે પાસ થયેલ હોય અને 70+ ઉપર હોય તે લોકોનું સન્માન અત્યારે થઈ રહ્યું છે. અને ખુશીની વાત તો એ છે મિત્રો કે ખાસ ઉત્સાહીથી વિદ્યાર્થીએ બધાએ ભાગ લીધો, ફૂલ સરકાર આપ્યો અને સંખ્યાની જોઈ દ્રષ્ટિએ જોઈએ તો 100
30 40 ની ઉપર રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને અત્યારે ઓલરેડી સન્માન ચાલુ છે. જય માતાજી. આજે તારીખ 11/11 અને રવિવારે ચારણ સમાજ સમગ્ર બારાણી સમાજના દ્વારા સ્નેહ મિલન કરવામાં આવ્યું છે સોનમાં દેવી મંદિર ખાતે. એ આયોજન દરમિયાન અમારા આયોજક દ્વારા એવી કોશિશ કે આપણા જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને 12માં જે સારા પર્સન્ટેજ લઈ અને ઉત્તીર્ણ જે થયા છે એ લોકોનું સન્માન અને અમારો મુખ્ય હેતુ બાળકોને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણમાં વધુ ને વધુ આગળ એ લોકો પ્રોત્સાહિત થાય, આગળ સારી રીતે સ્થાન પ્રાપ્ત કરે અને સમાજનું ગૌરવ વધારે. તેમજ બીજો અમારો હેતુ એ છે કે આવા કાર્યક્રમો દ્વારા સમાજ સંગઠિત થાય, સમાજના કાર્યનો વિકાસ થાય બસ, અને સૌ સમાજ સાથે મળે અને સર્વેને મારા જય માતા. ધમા દેસુર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દ્વારકા. છત્તીસગઢમાં 18 સીટ માટે પહેલા તબક્કાનું મતદાન ચાલ્યું હતું ત્યારે નક્સલવાદીઓ દંતેવાડીમાં હુમલો કર્યો છે ત્યારે આઈડીના બ્લાસ્ટ બાદ છત્તીસગઢમાં 90 સીટ માટે અને 12 તેમજ 20 નવેમ્બરે મતદાન થવાનું છે ત્યારે પરિણામ 11 ડિસેમ્બરે આવવાનું છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું 18 સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. તેમાં બસ્તરની 12 અને રાજનંદગાંવની જિલ્લાની 6 સીટો સામેલ છે. 31.79 લાખ મતદારો આગામી સરકારને ચૂંટશે. કુલ 109 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે, તેમાંથી 42 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 7 ઉમેદવારો સામે ગુનાહિત કેસ દાખલ છે. ભાજપનો ક્રિમિનલ રેકોર્ડવાળો કોઈ ઉમેદવાર નથી. ગઈ ચૂંટણીમાં ભાજપને 6 અને કોંગ્રેસને 12 સીટ મળી છે. આ વખતે પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીને પાર્ટી છત્તીસગઢ જનતા કોંગ્રેસ બસપા સાથે ગઠબંધન કરી લીધું છે. આ પહેલા તબક્કામાં 4-5 સીટ પર મુકાબલો ત્રિકોણીય થઈ જશે. બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામે 11 ડિસેમ્બરે આવશે. નક્સલીઓએ કર્યો આઈડીટી બ્લાસ્ટ. દાંતેવાડાના કાટે કલ્યાણ બ્લોકમાં ચૂંટણી ડ્યુટીમાં લાગેલા જવાનો અને પોલિંગ પાર્ટીના નિશાન બનવા માટે નક્સલીઓ આઈડીટી બ્લાસ્ટ કર્યો હતો. એઆઈજી દેવનાથે જણાવ્યું હતું કે બ્લાસ્ટ વહેલી સવારે 5:30 વાગે તુમકપાલ નયાનગર રોડ પર થયો હતો. તેમાં કોઈને કંઈ નુકસાન થયું નથી. પોલિંગ પાર્ટી તેમના બુથ પર સુરક્ષિત પહોંચી ગઈ છે. મહિલા અને પુરુષ વોર્ડ્સ એક સરખા. રાજનાંદગાંવ પર સૌથી વધારે 30 ઉમેદવાર, સૌથી ઓછા 5-5 ઉમેદવાર બસ્તર અને કોંડાગાંવ સીટ પર છે. મતદાનનો સમય અલગ અલગ. પહેલા તબક્કાની 18 સીટોમાં વધારે નક્સલી પ્રભાવિત છે, તેથી અહીં મતદાનનો સમય અલગ રાખવામાં આવ્યો છે. ઇલેક્શનના કમિશનરે મત પ્રમાણે 10 સીટ મતદાન સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી રાખવામાં આવી છે. બાકીની સીટ રાજનંદગાંવ, ડોગરગઢ, ખૈરાગઢ, બસ્તર, જગદલપુર, ચિત્રકોટ, ડોંગરગાંવ અને ખુજજીમાં 8 થી 5 વાગ્યા સુધી મતદાન રાખવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, છત્તીસગઢ. મેં ભવા રખ્યા દલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામ શર્મા સભી દેશવાસીઓ કો હાર્દિક શુભકામનાએ, નૂતન વર્ષ કી હાર્દિક શુભકામનાએ. આને વાલા નૂતન વર્ષ, નયા વર્ષ સભી દેશવાસીઓ કે લિયે ઉજ્જવળ ભવિષ્ય લાયે ઔર સ્વાસ્થ્ય, દૌલત ઔર સફળતા સે ભરપૂર હો, યે હમારી શુભકામના હૈ. ભવા રખ્યા દલ હિન્દુત્વ કે લિયે બના હુઆ હૈ. એક જરૂર રિક્વેસ્ટ કરેંગે હમ સભી સે, વો હૈ રામ મંદિર. જો રામ કી વજહ સે દીપાવલી કો મના રહે હૈ હમ, ઉસી કા મંદિર નહીં બન પા રહા હૈ. ઇસલિયે હિન્દુત્વ કો જગાને કે લિયે એક બાર બાર વિનંતી કરતા હું મેં કે ઇસ મંદિર કો બનાને કે લિયે જરૂર જાગૃત રહે ઔર ભગવાન રખ્યા દલ સે જુડે. જય સિયારામ, જય સિયારામ. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી, સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. Thank you.
હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો, વિદ્યાર્થીઓ, બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં NSTU ન્યૂઝ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી ઉનકે સાથ મેં રહેને વાલે સભી કર્મચારીઓ કો દિવાળી કી શુભકામનાએ દેતા હું. જીવન આપ સભી કા મંગલમય રહે, સુખમય રહે, સમૃદ્ધ રહે, ઇસકે લીએ મેં ઈશ્વર સે પ્રસન્ન પ્રાર્થના કરતા હું ઓર હમેશા અગ્રસર રહે, ઉજ્જવલ ભવિષ્ય કે તરફ રહે, ઇસકી મેં ઈશ્વર સે કામના કરતા હું. જય હિન્દ, જય ભારત. એક વાર આપનું સ્વાગત છે. છત્તીસગઢમાં આજે પહેલા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, તો બીજી બાજુ નક્સલીઓએ ફરી એક વાર દંતેવાડીમાં IED વિસ્ફોટ કર્યો છે. નક્સલવાદીઓએ ધમાકો કોટે કલ્યાણ બ્લોકના તુમાકપલા કેમ્પ પાસે કર્યો છે. છત્તીસગઢમાં આજે પહેલા તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, તો બીજી બાજુ નક્સલીઓએ ફરી એકવાર દંતેવાડામાં IED વિસ્ફોટ કર્યો. નક્સલીઓએ આ ધમાકો કાટે કલ્યાણ બ્લોકના તુમાકપલ કેમ્પ પાસે કર્યો હતો. જાણકારી મુજબ નક્સલીઓએ 1-2 કિલોગ્રામ IED બ્લાસ્ટ કર્યો છે. જણાવી દઈએ કે છત્તીસગઢમાં આજે પહેલા ચરણનું મતદાન થઈ રહ્યું છે. પહેલા ચરણમાં 18 માંથી 10 સીટો પર મતદાન થઈ રહ્યું છે. અગાઉ શનિવારે નક્સલીઓએ કાંકેરના કોચલીબોડામાં IED ધમાકો કર્યો હતો. અગાઉ એક BSF ASI નું મૃત્યુ થયું હતું. જાણકારી મુજબ આ IED ધમાકો 6 જગ્યાએ થયો હતો. છત્તીસગઢમાં બીજાપુર સુરક્ષાકર્મીઓ અને નક્સલીઓએ સાથે મુઠભેડ પણ થઈ હતી. જાણકારી મુજબ આ મુઠભેડમાં એક નક્સલીઓએ ઠાર મારવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક નક્સલી પકડી લેવામાં આવ્યો છે. આ નક્સલીઓ પાસેથી હથિયાર, ગોળા, વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા. જણાવી દઈએ કે નક્સલીઓએ શનિવારે રાતે 3 મોટા ધમાકા કર્યા, જેમાં 13 લોકોને જીવ ચાલ્યો ગયો હતો, જેમાં 8 સુરક્ષાકર્મી પણ સામેલ છે. પાછલા 10 દિવસની વાત કરીએ તો બસ્તર રાજનંદ ગામમાંથી 300 IED જપ્ત કરવામાં આવ્યા છે. વોટિંગના 1 દિવસ પહેલા નક્સલીઓએ બ્લાસ્ટ કર્યો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, છત્તીસગઢ. તારી પાસેના અંબાડી ગામે પાણીના પોકા 3000ની વસ્તી ધરાવતા ગામ લોકો અને મહિલાઓ દ્વારા ગંદા પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. ત્યારે ગંદા પાણી માટે પણ થાય છે બેડા યુદ્ધ, ત્યારે ગામની મહિલાઓએ માટલા ફોડી મીડિયા સામે આક્રોશ ઠાલવ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબડી ગામે પાણીનો પોકાર અત્યારથી જ ઉઠેલ છે, ત્યારે હાલ 3000ની વસ્તી ધરાવતા ગામની મહિલાઓ ગંદા પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે, ત્યારે આ ગંદા પાણી માટે પણ થાય છે બેડા યુદ્ધ થયો. આ સમયે ગામની મહિલાઓ માટલા ફોડી મીડિયા સામે ઠાલવ્યો, આક્રોશ વ્યક્ત કરીને આજની નેતાગીરી સામે આક્રોશ કરીને જણાવેલ અમોને પીવાના પાણી માટે દૂર દૂર ખેતરોમાં ભટકવું પડે છે. આવા સમયે ગામના જાગૃત સરપંચ દ્વારા નર્મદાના પાણી માટે યાંત્રિક વિભાગને રજૂઆત કરી, પરંતુ આ નિર્ભય તંત્રને પેટનું પાણી હાલતું નથી, ત્યારે અમોને ક્યારે પાણી મળશે? હાલ ભર શિયાળે પાણીની આવી તકલીફ થાય છે, તો ઉનાળામાં શું થશે? તેવો વેધક સવાલ સાથે ગામ લોકોએ આક્રોશ સાથે જણાવેલું હતું. સુત્રાપાડા APMC નું આજે લોકાર્પણમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે આવ્યા અને વિશાળ 15-20 હજાર લોકોની જન્મદિનમાં લોકાર્પણ કર્યા પછી પાછળથી સમાચાર મળ્યા કે એક મશ્રીભાઈ ડોડિયા, જે ડોળાસા ગામના વતની, જે કારડિયા રાજપૂત સમાજના છે, હવે એને ખેડૂત સાથે કોઈ પણ લેવા દેવા નથી. ખેડૂતનો પ્રશ્ન નથી, પોતાની જમીન ક્યાંક ભાઈઓ પેશકદમી કરી છે. હવે એ પેશકદમી દૂર કરવા માટેના પ્રયત્ન કર્યા, પણ
એક વખત નહીં આવા ત્રણ વખત બનાવ બન્યા છે. મનસુખભાઈ માંડવિયા જ્યારે નેશનલ હાઈવેનું કામ ચાલુ હતું ત્યારે પણ દવા પીવાનો ઢંગ કરેલો કે આ બધી પરિસ્થિતિ વચ્ચે આજે પણ જે કંઈ થયું છે એ ખેડૂતના પ્રશ્ન માટે કોઈ બન્યું નથી. એના વ્યક્તિગત પ્રશ્ન ને નાની મોટી કોઈ પોતાની બાબત હશે એ એના માટેનો પ્રશ્ન છે. અને આ હું કોંગ્રેસ પ્રેરિત સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસ પ્રેરિત આ આ બાબત હોય એવું અમને સ્પષ્ટ દેખાય છે. અશોક મળવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. 1968 સામાન્ય ખેડૂત પરિવારના વિરાણ બંધુઓએ વિરાણી મશીનરીના નામે શરૂ કરેલ વેપારની 50 વર્ષ પૂર્ણ થતા પ્રેરણાત્મક ઉજવણી કરવામાં આવી હતી. ગઢડા સ્વામીના પંથકમાં દરેક સામાજિક ધાર્મિક શૈક્ષણિક આરોગ્ય જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થાઓમાં લાખોની સખવતો કરી 45 લાખ માનવ સેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ 11 લાખ સનાતન ધૂન મંદિર 5 લાખ અલગ ગણી ગૌશાળા 2.51 RJS હાઈસ્કૂલ સહિતની નાની મોટી અનેકો સંસ્થાના પરમાર્થે કાજે 1 અર્પણ કર્યા. સમાજ માટે સમર્પણ ભાવને સેવાકર્તાઓનું વિશિષ્ટ બહુમાન કરી દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી અને સવાણીના ગ્રુપના વલ્લભભાઈ સવાણી, માનવ સેવા હોસ્પિટલના ભૂમિદાતા મનુબેન ભીંગડિયા, હોસ્પિટલના પ્રમુખ ખીમાણી સરદાર ધામના સર્જક ગગજીભાઈ સુતરિયા સહિતના સેવાથી બહુમાન કરાયું. વાણિજ્ય ક્ષેત્રે પ્રચાર પૂર્ણ કરી નામધામ કમાય પણ વતનના જતન માટે સદાય તત્પર રહેતા વિરાણી પરિવારની પરંપરા દરેક નાનામાં નાની વ્યક્તિના સુનિશ્ચિત ભવિષ્યની કામના કરી પૂર્વ કર્મચારીને જીવન સુરક્ષિત કરી ઉદાર દિલદાતાને અનેક વક્તાઓએ બિરદાવ્યા હતા. માજી ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, મહેશભાઈ સવાણી, ગગજીભાઈ સુતરિયા, સ્વામી માધવપ્રિય દાસ સહિતના વક્તાઓએ માનનીય વ્યક્તા આપી વિરાણી પરિવારને પ્રેરક પગલાની સરાહના કરી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધસા. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું સુખમય શાંતિમય સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના અને NS ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ જાતિ વર્ગ પ્રાંત ભાષા સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો રાજા બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું એમ આપણે બધા જ્ઞાતિ જાતિ પ્રાંત ભાષા સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિહી પુત્રો અહમ પૃથ્વી આહા, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ તો કોઈ પણ જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે
उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। NS ગુજરાત ન્યૂઝ ચેનલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મર્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यार्थी द्वारा ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो। હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। દીપાવલીનું પર્વ એ અંધકારમાં ઉજાસમાં જવાનું પર્વ છે। બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું। NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ। રાજ્યમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પહેલ રૂપે લા પાછમથી કલેક્ટર કચેરી ખાતે બિન ખેતી પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં આવશે તેમ પ્રમાણે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ બાબતના સમર્થનમાં રાજ્ય સરકારે અમલી બનાવેલ વિવિધ યોજનાઓની વિગત પણ ટાંકી હતી। મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની સંવેદનાશીલ સરકાર તરીકે પ્રગટ કરી હતી અને રાજ્ય સરકારની મહત્વની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને આ યોજનાઓથી લોક કલ્યાણના અનેક આયામો દ્વારા સિદ્ધ કરી શકશે એવો એકરાર પણ કર્યો હતો। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેકની રાજ્ય સરકારની વિભાવના સ્પષ્ટ કરી હતી અને સૌની યોજના અન્વયે અત્યાર સુધી તથા બાકીના ડેમોના યોજનામાં સામેલ થવાની વાત પણ ઉચ્ચારી હતી।
ગુજરાતના ઘરેણા સમાન મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નરસિંહ મહેતા અને કવિ નર્મદ, દયાનંદ સરસ્વતી, સ્વામી સજાનંદ વગેરે મહાનુભાવોના સત્કર્મોથી ગુજરાત બન્યું છે. અને આ મહાપુરુષોએ કંડારેલી કેડી પર પ્રવૃત્તિ થઈને ગુજરાતની પ્રતિષ્ઠાને વધુ ને વધુ ઉજ્જવળ બનાવવા માટે તેમણે ઉપસ્થિતોને આહ્વાન કર્યું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામે યોજાયેલા જોગી સ્વામી મહારાજના સંપાદ જન્મ જયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. સભાસ્થળે આવતા પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ સ્વામિનારાયણ વિદ્યાપીઠના રસિકલાલ ધારીવાળા સ્કૂલનું લોકાર્પણ કર્યું હતું અને શાળાની મુલાકાત પણ લીધી હતી. કાર્યક્રમ સ્થળે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આમંત્રિતોને દીપરાગથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવોનું પુરુષોત્તમ ચોટલિયાએ સ્વાગત કર્યું હતું. તથા મહામંત્રીપીઠ ફરેણની સંસ્થાઓમાં ટૂંકો પરિચય આપ્યો હતો. ટ્રસ્ટીઓના આગેવાનો અને સામાજિક સૃષ્ટિઓના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પુષ્પહાર તથા સ્મૃતિચિહ્નથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ એડિશનલ ડીજી અનિલ પ્રથમ તેમજ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલદીપ ડોક્ટર મહેન્દ્ર પાલડી અને મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા અને પૂર્વ સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંતો અને મહંતો તેમજ અનુયાયીઓ અને વિશાળ પ્રમાણમાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. એક બાદ આપનું સ્વાગત છે. ત્યારે દામનગર ખાતે દારૂ ઉલ્લેખમાં જામી સાતુલના સંસ્થાના પ્રેસિડેન્ટ ગુલામ મોહમ્મદ વસ્તામી સાહેબની અધ્યક્ષતામાં તેજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં 5,000ની વધુ સંખ્યામાં દરેક સમારોહની વિશાળ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના કલગુવામાં અતિ પછાત વિસ્તારના 39 વર્ષ પહેલા એક રૂમમાં શરૂ કરાયેલી સંસ્થાએ શિક્ષણની જ્યોત દ્વારા જેમ દીવો પ્રગટે તેમ એક પછી એક શિક્ષણ સંસ્થાઓ સ્થાપી મહુવા, ભીલા, ભાદર રોડના બોટાદ, માંગ રોડ, ભરૂચ અને પાલનપુર, ભાવનગર સહિત દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક લીધી હતી. માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, BBA, MPharm, BUA, MSM, BBS તેમજ ડિપ્લોમા સહિતના દરેક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી દેશ દુનિયામાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી કોલેજોમાં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રે યોગદાન આપતા વિદ્યાર્થીનું હાજરી આપી હતી અને ભવ્ય રીતે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત. કાંકરેજ તાલુકાના રાજપુરના હાઈસ્કૂલના પ્રાંગણમાં રવિવારના રોજ કાંકરેજ હિન્દીવાણી પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાંગ્રેસ તાલુકાના રાજપુરના હાઈસ્કૂલના પાટગણમાં રવિવારના રોજ કાંગ્રેસ હિન્દીવાણી પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહ અંતર્ગત સૌપ્રથમ બાળકો દ્વારા સ્વાગત કીધી પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્યસન શ્રી સોમ ભગતે સોહમ આશ્રમના રાજપુર કાંગ્રેસ તથા પધાર્યા હતા અને મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં હતી. પૂજ્યસંત શ્રી સોહમ ભગતે પોતાના વાણીનો લાભ આપીને આશીર્વચન આપ્યા હતા. 200 વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાઓમાં શર્વશંકર ભાઈ કે પ્રજાપતિના મોટા જામપુરા, હરવન ગોવન ભાઈ પ્રજાપતિ દિયોદર, ઉદાભાઈ આર પ્રજાપતિ ડીસા, સર્વ હીરાભાઈ કે પ્રજાપતિ મોટા જામપુરા, કૃષ્ણભાઈ એસ પ્રજાપતિ રૈયા, કચડાભાઈ કે પ્રજાપતિ રવેલ, સિંધિયાભાઈ એન પ્રજાપતિ સોની, મેવાભાઈ વી પ્રજાપતિ સિરવા, રાયચંદભાઈ એ પ્રજાપતિ કુવાડા, સર્વ રાવજીબેન એસ પ્રજાપતિ નાથાપુરા, સર્વ નાગજીભાઈ એસ પ્રજાપતિ મોટા જામપુરા, સગરામભાઈ એસ પ્રજાપતિ થાતપુરા, સર નટવરભાઈ કે પ્રજાપતિ માંડલા, સર કેશાભાઈ બિજુલભાઈ પ્રજાપતિ થરા, સર્વ ઈશ્વરભાઈ આર પ્રજાપતિ શિહોરી, સર્વ ચેહરભાઈ વી પ્રજાપતિ નાથપુરા, તુલસીભાઈ આર પ્રજાપતિ રવેલ, જોઈતાભાઈ ડી પ્રજાપતિ લુદ્રા, સુરેશભાઈ કે પ્રજાપતિ પાલડી, સર્વ વીરાબેન વિરામભાઈ પ્રજાપતિ તેમજ કેરાલિયા વગેરે નાના મોટાનું ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભોજનદાતાઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂર્વ મંત્રી અને પ્રજાપતિના સમાજના કાર્યક્રમમાં લાવવા બદલ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો. ત્યારે વિધિ પ્રકાશભાઈ અને પ્રજાપતિ અને કસરપુરા વાળાએ આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. શેરશી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. આજના બુલેટિન માટે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.